બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલ નહેરમાં વારંવાર ગાબડા પડવાના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવા પામી રહ્યું છે અને ખેડૂતો વારંવાર મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી રહ્યા છે. પણ આજે ફરી એકવાર વાવ તાલુકાના દેવપુરા કેનાલના સપમાં આવતી લાઇન લીકેજ થતાં ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળતા ઉભા પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. તેના કારણે ખેડૂતની હાલત કફોડી થઈ જવા પામી છે. સતત પાણી વહેતા રહેવાના કારણે ખેડૂત મંજળવા મુકાયો છે. તંત્રના પાપે ખેડૂતના ઉભેલા પાકમાં નુકસાન થતા ખેડૂતે આંખોમાં આંસુ સાથે સરકાર સામે રજૂઆત કરી હતી. લીકેજ બંધ કરવા માટે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું હતું. શું આવા ખેડૂતોની વેદના સરકાર સાંભળી અને તંત્ર સામે કોઈ કાર્યવાહી કરશે ખરા? વધુ પડતા પાણીથી પાકને નુકસાન થતા ખેડૂતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. આ બાબતે ખેડૂતે આંખમાં આંસુ સાથે રજૂઆત કરી હતી. ઉપરા ગામમાં આંકડા લીધેલ જમીન છે મારા મામાના દીકરા ભાઈકનથી અંધીરૂપ શીખનથી, એને પાણી પૂરું થવાળા હદાય હદાય મારે રાયડું બાળી નાખ્યું, એરડા બાળી નાખ્યા. કોઈ અત્યારે પણ જેતું નથી. મેં મજૂરી કરી કરીને મરી ગયા છો અને અત્યારે કોઈ મળે એમ નથી. હવે મારે કોઈ અધિકારી બીજો કોઈ કાલનો કાલી સાઈડ ભેજ્યો છે, હજી કોઈ કોણ દેતો નથી. હવે મારે આનું કરવું શું? હવે કાં તો સરકાર નિર્ણય લેતા કાં ખાઈડમાં પડીને મરી દઉં. પછી તો સરકાર કહેતું નહીં મને. મારા છોકરા છે કોઈ બોલતા નથી. હું ત્યાં સાઈડથી આવીને કોઈને સાઈડ કોઈને સાઈડ આવીને રહો છો. દહોરાથી મારા છોકરા લઈને મારા છોકરા બોલી નથી રહેતા અને મારી પાસે છે તે રીતે મારે આનું કરવું છું. સરકાર કોઈ એનો નિર્ણય લે અને મારે આવ્યા છું મચી મરવું પડશે. હવે એનું મારે કરવું શું?